तो राज्यना डेप्युटी सीएम नितिन पटेले कह्युं छे के पेप्सिको साथे खेडूतोना विवाद मुद्दे राज्य सरकार खेडूतोना पड़खे उभी रहेशे। हवे आ केसमां राज्य सरकार तो सरकारे आजे निर्णय कर्यो छे के सरकार पण एक पक्षकार तरीके खेडूतोनी तरफेण करवा खेडूतोने मददरूप थवा कोर्टमां पक्षकार तरीके दाखल थशे अने सरकारना वकीलो खेडूतो माटे खेडूतोने उपयोगी थाय ए रीतनी दलीलो कोर्टने करशे अने पेप्सिको कंपनी ऊपर पण सरकारे दबाण कर्यु छे के तमे गुजरातना खेडूतोने आ रीते दावा करशो नहीं અને યોગ્ય રીતે આ વાતનું સમાધાન થાય એ પ્રમાણે ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં કાર્ય। તો પેપ્સિકો કંપનીની મનમાની અને ખેડૂતોના સંઘર્ષ મુદ્દે અહેમદ પટેલે પણ ટ્વીટ કર્યું છે। બટાકાનું ઉત્પાદન કરતા સાબરકાંઠા જિલ્લાના ચાર ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ એક એક કરોડનો દાવો માંડ્યો છે। ત્યારે અહેમદ પટેલે ટ્વીટ કરતા જણાવ્યું કે કંપનીની તાનાશાહીની સામે રાજ્ય સરકાર પોતાની આંખો બંધ ન રાખી શકે। ખેડૂતોના હિતોનું જે રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે કમર્શિયલ કોર્ટ આ ગંભીર બાબતે નિર્ણય ન લઈ શકે। ખેડૂતોને થયેલા અન્યાય મુદ્દે અહેમદ પટેલે કરેલા ટ્વીટનો ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અહીં વળતો જવાબ આપ્યો છે। ડેપ્યુટી સીએમએ કહ્યું છે કે પોતે સત્તામાં હતા ત્યારે સતત ખેડૂતોને અન્યાય કર્યો। નર્મદા બંધના દરવાજાની ઊંચાઈ તેમજ વધારવાની જે સમગ્ર મંજૂરીનો મામલો હતો તે વહેલા કેમ ન આપી તે મુદ્દે અહેમદ પટેલ પહેલા જવાબ આપે અને પછી સરકારને શિખામણ આપે। પણ પોતે કઈ કર્યું નથી। ગુજરાતના સતત નડતરરૂપ અડચણરૂપ કોંગ્રેસની સરકાર ગુજરાતના વિકાસ માટે થઈ છે અને અમારી સરકાર મોદી સાહેબની સરકારે આ બધું જ જ્યારે કામ નર્મદાની મંજૂરી બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી પાણી ભરવાની મંજૂરી અને બધું જ મોટી ગ્રાન્ટો સહિત કામ પૂર્ણ કર્યું ત્યારે હવે એ લોકો પ્રશ્ન ઊભા કરે છે એટલે એમને આવા પ્રશ્નો ઊભા કરવાનો કોઈ અધિકાર નથી। એમણે કેમ આવું ના કર્યું એનો અહેમદભાઈ